आप જોઈ રહ્યા છો તે ઘાસના મેદાનની નીચે ખો ખો બાસ્કેટબોલનું મેદાન અને એથ્લેટિક્સ ટ્રેક દબાઈ ગયા છે। વર્ષ 2007 થી પાલનપુરના જગાણા ગામે મંજૂર થયેલી જમીનમાં મેદાન રદ કરીને ધનિયાણા રોડ પર આવેલી આ જમીનમાં જિલ્લા કક્ષાનું રમત સંકુલ બનાવવાની શરૂઆત કરાઈ હતી। સરકારે 1 કરોડ જેટલી રકમ ખર્ચી છે પણ કામગીરી પૂર્ણ ન થઈ હોવાથી રમતનું મેદાન ઘાસના મેદાનમાં ફેરવાઈ ગયું છે। અમુક જે ખાસ ગેમો છે, ક્રિકેટ છે, ઇન્ડોર ગેમ છે, ટેબલ ટેનિસ છે, ફૂટબોલ છે, એ કોઈ ગેમોનો સમાવેશ કરેલ નથી, તો એનાથી કોઈ પબ્લિક નામ પબ્લિકને કોઈ ફાયદો થાય એવું લાગતું નથી મને। અને અત્યારે બી એવી બંજર પોઝિશનમાં પડેલું છે કે ક્યાં અટક્યું છે કંઈ ખબર પડતી નથી। સરકારનો રમતગમત વિભાગ રૂપિયા 7 કરોડ ખર્ચ કરવાનો છે, પણ ચોંકાવનારી વાત એ છે કે વોલીબોલ ક્રિકેટ જેવી રમતોના મેદાન માટે કોઈ વિચારણા જ કરાઈ નથી। 2 તબક્કાની કામગીરીમાં 1 કરોડ 5 લાખનો ખર્ચ કરી દેવાયો છે। તારીખ 9/9/2009માં 458.84 લાખની ગ્રાન્ટની મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ રમતગમત વિભાગે આજ દિન સુધી રકમ મંજૂર ન કરી હોવાથી મેદાનનું કામ અધૂરું રહ્યું છે। પાલનપુરમાં આવેલું આ જિલ્લા કક્ષાનું રમતનું મેદાન આજે ઘાસનું મેદાન બની રહ્યું છે। આ મેદાનમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે। વિવિધ 4 પ્રકારની રમતો રમી શકાય તેવી સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે, પરંતુ રમતગમત વિભાગમાં 4.5 કરોડ રૂપિયાની વધુ માગણી કરવામાં આવી છે, પણ એ ગ્રાન્ટ હજુ મંજૂર થઈ નથી, જેના કારણે છેલ્લા 5 વર્ષથી આ રમતગમતના મેદાનનું ઉદ્ઘાટન થયું હોવા છતાં તેનો કોઈ જ ઉપયોગ થઈ રહ્યો નથી। દર વર્ષે ખેલ મહાકુંભ યોજતી રાજ્ય સરકાર જિલ્લા કક્ષાના મેદાનને પૂરતી રકમ ન ફાળવતી હોવાથી મેદાનનું કામ અધૂરું છે। જિલ્લાના ખેલાડીઓને તૈયાર કરતું એક પણ મેદાન જિલ્લામાં ન હોવાથી સવાલ એ થાય છે કે ગુજરાત રમશે કઈ રીતે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, VTV પાલનપુર।